કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ ચારમાં આજે ગુજરાતી વિષયમાં આપણે પાઠ 8 અને 9 રિવિઝન કરવાનું છે. આગળ આપણે પાઠ સરસ રીતે સમજી ગયેલા અને જોયેલો જ છે, તો આજે પહેલાં આપણે પાઠ 8નું રિવિઝન કરશું. પાઠ 8 છે પત્ર લખવાની મજા. આપણા પાઠનું નામ છે પત્ર લખવાની મજા. એના લેખક છે ડો ઈશ્વર પરમાર. હવે આ પાઠમાં આપણે જોશું કે રેશમા છે, તો મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, એનું ગામ કરમપુર. એના ગામના પાદરમાં એક વડલો છે. આપણે ટૂંકમાં એમની માહિતી જોશું તો વડલાની પાસે જ અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. તેઓ અમને ખૂબ જ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે, ધમકાવે અને મારે પણ નહીં. નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં પણ અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી. વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? એમણે બાળકોને પૂછ્યું કે વેકેશનમાં શું કરશો. અમે કહ્યું, બાળકોએ કહ્યું, નવા કપડાં પહેરશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. બાળકોએ જવાબ આપ્યો કે અમે દિવાળીમાં વેકેશનમાં નવા કપડાં પહેરશું, ફરવા જશું અને દિવાળીની મીઠાઈ ખાઈને આનંદ કરશું. યશ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો. યશે કહ્યું કે સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો, કે અમે તમને નહીં ભૂલીએ. અશોકભાઈ કહે, નારેના, તમને તે કાંઈ ભૂલી જવાય, હું તમને બધાને પત્ર લખીશ. સાહેબે કીધું કે વેકેશનમાં હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડો ને. વસંત બોલ્યો કે પત્ર કઈ રીતે લખાય. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો પત્ર. એમનું સરનામું લખેલું હતું કે અશોકભાઈ બી સોમપુરા, બી 26 અંબિકા સોસાયટી, મુવીનગર, જિલ્લો વડોદરા ને તારીખ. પ્રિય બાળકો, હવે એમણે પત્ર લખ્યો છે બાળકોને, તમે બધા મજામાં હશો, હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની ને ફરવાની મજા પડી ગઈ હશે, ખરું ને? બાળકોને એમણે કીધું કે તમને દિવાળીમાં ખૂબ મજા પડી હશે, મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. બાળકો છે, શું કામે બાળકોએ, કેમ કે હાલના સમયમાં, અત્યારના સમયમાં પત્રો છે ખૂબ જ ઓછા લખાય છે. શા માટે પત્રો અત્યારે આપણે જોઈએ તો ઓછા લખાય છે? કે અત્યારના વિજ્ઞાન યુગમાં, આ વિજ્ઞાન યુગ છે, એમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ જ વધી ગયો છે, તેથી પત્રો છે એ ખૂબ જ ઓછા લખાય છે. જુઓ પત્ર. પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે એટલે ઉપર જમણી બાજુએ લખવા જોઈએ. આપણે જેમને પત્ર લખતા હોય તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ. તમે જેમને પત્ર લખતા હોય એમને તમારે યોગ્ય રીતે સંબોધન કરવાનું છે. આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય, અને મિત્ર કે સરખી ઉંમરના હોય એમના માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું. જેમ કે વડીલો માટે આપણે વડીલોને પત્ર લખતા હોય તો એના માટે આપણે શું લખવાનું, સાદર પ્રણામ. અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય. પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે તમારે લખવું. પત્રમાં આપણે જેના વિશે લખ્યો એના વિશે આપણે માહિતી લખવાની. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે. જેમ કે સ્નેહાધીન રેશમાના નમસ્કાર,
અહીંયા આપણને રેશમાની વાત કરવામાં આવી છે ને, આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું, પિનકોડ, નંબર સહિત લખવા જોઈએ. તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ સરનામું હોય. બાલ દોસ્તો, તમે પત્ર લખો તો પત્ર લખનમાં બીજી કેટલીક કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. આપણે પત્ર લખ્યો હોય તો એમાં અમુક કાળજી રાખવાની છે. આપણે જોશું કે પત્ર કઈ રીતે લખાય. લખાણના બધા જ આપણા જે પત્ર લખતા હોય એમના અક્ષરો છે એ મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોવા જોઈએ. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર આપણે રાખેલું હોય. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય. વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. લેખન પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ. મારો પત્ર વાંચી તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં આપણે આગળ જોઈએ કે મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ જ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને અને મોકળાશથી પત્ર લખવાની અને વાંચવા, આવા પત્રો વાંચવાની મજા તો કંઈક ઓર જ છે. તમારા વડીલોને મારા વંદન કહેજો અને સદાય આનંદમાં રહેજો એવી શુભેચ્છા પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટૂંકમાં આ પાઠ જોયો કે પત્ર લખવાની મજા. તો પત્ર લખતી વખતે આપણે કઈ કઈ કાળજી રાખવાની છે એના વિશે આપણે અહીંયા સમજ મેળવી અને બાળકોને શિક્ષકે પત્ર લખ્યો તો એ એમણે સરસ રીતે વાંચ્યો. હવે જો તમને સ્વાધ્યાયના પ્રશ્ન આપેલા છે કે અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે, એક વાક્યમાં જવાબ છે. અમે આપણે એક જોઈ લઈએ. બીજા પ્રશ્નો છે એ તમારે તમારી બુકમાં સરસ રીતે લખવાના છે. તો અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે. દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે, એ પ્રશ્નનો જવાબ તમારે તમારી બુકમાં નોંધ કરવાનો છે. વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે, પત્રના અંતે શું લખાય છે. આપણે આગળ તમે પાઠ વાંચશું એટલે તમને ખ્યાલ આવશે કે પત્રના અંતે શું લખાય છે. પછી પત્રમાં શી શી કાળજી રાખવી જોઈએ એના વિશે આપણે અહીંયા 5-7 વાક્ય લખ્યા કે પત્ર લખતા હોય ત્યારે આપણે અક્ષરોનો વળાંક એક સરખો હોય, વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયેલો હોય એના વિશે આપણે હમણાં આગળ અહીંયા માહિતી જોઈ. હવે એવા કોઈ જૂના પત્ર તમારા ઘરે આવ્યા હોય તો એ પત્ર છે તો એ તમારે જોવાના છે કે પત્ર કોણે લખ્યો હતો, પત્ર પર કયું સરનામું છે, પત્ર પર કઈ તારીખ લખેલી છે અને પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય તો વાંચવાના છે. તો તમને આ પત્રો છે એ આપણે, તમારી ઘરે જૂના પત્રો આવેલા હોય તો એમાં જોવાનું છે કે કયા સમયે, કઈ તારીખે આપણને પત્ર લખેલો હતો, ક્યાંથી પત્ર આવ્યો છે, પત્ર કોણે લખ્યો છે, કાકાએ લખ્યો, મામાએ લખ્યો, તો એની તમારે નોંધ કરવાની છે. હવે આપણે પ્રશ્ન 4 આપેલો છે સ્વાધ્યાયનો કે નીચેના દરેક શબ્દને એક બે વાક્ય લખો. તો શબ્દ પરથી વાક્ય તમને સરસ રીતે વિદ્યાર્થી મિત્રો બનાવતા આવડે છે ને. ટપાલી, તો ટપાલી ટપાલ આપે છે, ટપાલી સાયકલ પર આવે છે, ટપાલ લાવે છે. તો તમે કોઈ પણ રીતે વાક્ય છે એ બનાવી શકો, પણ વાક્ય રચના છે એ બરાબર હોવી જોઈએ. પછી કમ્પ્યુટર, એના વિશે તમારે તમારી જાતે બીજા શબ્દ આપેલા છે એમનું વાક્ય જાતે બનાવવાનું છે. મોબાઈલ, ટપાલ પેટી, આ બધાના વાક્યો તમારી જાતે લખવાના છે. પછી વાક્યો કોણ બોલે છે એ પણ તમારે પાઠમાંથી શોધી અને તમારી રીતે તમારે અનુલેખન કરી અને જવાબ લખવાનો છે. પછી પોસ્ટ ઓફિસની મુલાકાત, તો પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ અને આપણે શું શું મળે છે, ત્યાં શું શું હોય છે એની નોંધ તમારે, તમારે અહીંયા એક પ્રશ્ન આપેલો છે એની નોંધ તમારે કરવાની છે. અને આપણે આ પાઠનું રિવિઝન કર્યું એમ તમારે પણ તમારા પ્રશ્નોના જવાબ છે એ લખી અને સરસ રીતે આ પાઠ છે એમનું રિવિઝન કરવાનું છે. તો બધા વિદ્યાર્થીઓ પાઠનું વાંચન કરશે, સ્વાધ્યાયના પ્રશ્નો સરસ રીતે લખશે અને વ્યવસ્થિત રીતે પાઠ છે એ તૈયાર કરશે. ચાલો કરશો ને વિદ્યાર્થી મિત્રો. હવે આપણે કાવ્ય 9,
આપણું કાવ્ય છે નવ, હું તો પૂછું. આપણું કાવ્યનું નામ શું છે? હું તો પૂછું. આપણું કાવ્ય છે, એના લેખક છે સુંદરમ. આપણા કાવ્યના લેખક કોણ છે? સુંદરમ. તો આપણે પહેલાં એક વખત એ કાવ્ય જોશું કે હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગવાળી આટી લડી કોણે ચડી, વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કુંપણો કોણે કરી, વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી દોડી મીઠી ધાર કોણે ભરી. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી, વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી. હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશ દેખંતી આંખ મારી કોણે કરી, વળી પૂછું કે નવલખ તારે મઢેલી આભલાની ચુંદડી કોણે કરી. સરસ છે ને આપણું કાવ્ય? તમારે પણ કાવ્ય છે ને કંઠસ્થ કરવાનું છે, સરસ રીતે બુકમાં લખવાનું છે, અને આપણે આ કાવ્ય છે એ કરવાનું છે. તો આપણે કાવ્યની સમજૂતી જોશું તો ઈશ્વર છે એ શ્રેષ્ઠ કલાકાર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કવિ છે ને કેટલા બધો પ્રશ્ન થાય કે હું તો પૂછું છે પૂછું કે મોલ્લાની પીછીમાં રંગ રંગવાળી ટીલડી કોણે જડી. તેણે આ દુનિયાને અનેક રીતે સરસ રીતે શણગારી છે. કવિને ઈશ્વરની અજાયબીઓ જોઈને આશ્ચર્ય અને આનંદ થાય છે. પ્રશ્નો દ્વારા પોતાનો એ આનંદ છે એ આ કાવ્યમાં પોતે વ્યક્ત કરે છે. કવિ કહે છે કે હું એવું પૂછું છું કે મોરના પીછામાં રંગ રંગવાળી ટીલડી આંખ કોણે જડી હશે, એને પ્રશ્ન થાય છે. વળી હું પૂછું કે બિલાડીની, બિલાડીનો બીજો અર્થ શું થશે? મીંદડી. માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી હશે. હું તો પૂછું કે આંબલાની ટોચે, આંબલાની ટોચ એટલે આંબો છે એની શિખર છેક ઉપરનો ભાગ, આંબો છે એનો છેક ઉપરનો ભાગ શિખર, તો જ્યાં આપણો હાથ પહોંચી શકતો નથી ત્યાં કુંપણો કોણે કરી હશે. કવિને આવા કેટલા પ્રશ્નો થાય છે. વળી હું પૂછું કે ગાયના પેટે આંચળમાં, પેટે એટલે આંચળમાં દૂધની થોડી ધાર કોણે ભરી હશે. મને પ્રશ્ન થાય છે કે ગાયના પેટે એટલે આંચળમાં દૂધ કેરી થોડી ધાર કોણે ભરી હશે. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં ગોળ, ચાંદાની થાળી એટલે ગોળ ચંદ્રમાં તમને દેખાશે આકાશમાં જોશો તો, બકરી અને ડોસીની ઝૂંપડી કોણે મઢી હશે? ડોસી અને બકરીની ઝૂંપડી કોણે મઢી હશે? ચંદ્રમાં ડોસીની ઝૂંપડી અને બકરી હોવાની માન્યતા છે, એમ કે એવું માનવામાં આવે છે. તમે ચંદ્રમાં જોશો તો તમને એની અંદર છે એ કંઈક કંઈક દેખાશે. વળી હું પૂછું કે આભની હથેળીમાં સૂરજની ફરતી ભમરડી કોણે કરી હશે? આકાશમાં સૂર્ય ભમરડાની જેમ ફરે છે, આકાશમાં સૂર્ય છે એ ભમરડાની જેમ છે એ ફરે છે. હું તો પૂછું કે પોપચામાં મઢેલી અને દસ દિશા ચારે તરફ દેખતી મારી આંખ કોણે બનાવી હશે? વળી પૂછું કે નવલખ તારાઓથી મઢેલી આભલાની ચૂંદડી કોણે કરી હશે? આકાશરૂપી ચૂંદડીમાં અસંખ્ય તારાઓ દેખાય છે. તો કવિ છે એમને અહીંયા ઘણા બધા એવા પ્રશ્નો થાય છે. કાવ્ય છે તો કાવ્ય દ્વારા એ પોતાનું જે ઈશ્વરની અજાયબીઓ જોઈને એને આશ્ચર્ય અને આનંદ થાય છે તે પ્રશ્નો દ્વારા પોતાએ અહીંયા કાવ્ય દ્વારામાં પોતાનો આનંદ છે એમણે વ્યક્ત કરેલો છે. આપણા પાઠ્યપુસ્તકમાં સરસ રીતે કાવ્ય આપણને આપેલું છે, એમાં શબ્દ સમજૂતી છે. તો શબ્દ સમજૂતી છે જો અહીંયા આપણે જોઈ જ ગયા હતા પણ છતાં આપણે એકવાર જોઈએ. સડ એટલે
જડી એટલે અહીં સજ્જ બેસાડી, મીંદડી મીનડી બિલાડી, માંજરી પૂરી કીકીવાળી, ચકચકતી એટલે ચળકતી, કીકી આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ. શબ્દ સમૂહ માટે એક શબ્દ વિદ્યાર્થી મિત્રો તમે આમાંથી લખી શકો કે આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ, તો શું આવશે? કીકી. નવા તાજા ફૂટેલા પાન, એ પણ શબ્દ સમૂહ માટે આવી શકે. તો કુંપણું, ગાવડી, તો એનો અર્થ શું છે? ગાય. દસ દિશા, દસ દિશ એટલે દસ દિશા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, આ ચાર દિશા ઈશાન અગ્નિ નેતૃત્વ વાયવ્ય આ ચાર ખૂણા અને આકાશ પાતળ સાથે કુલ દસ દિશા. દેખંતી એટલે જ્યોતિ, મઢી એટલે લપેટીને કે આવરીને જડી દીધી. નવ લાખ કે અગણિત. તો અહીં આપણે કાવ્યની સમજૂતી મેળવી. હવે સ્વાધ્યાયના તમારા પાઠ્યપુસ્તકમાં તમને સ્વાધ્યાયના પ્રશ્ન આપેલા છે કે પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો આપણે એમાં એકાદ પ્રશ્ન જોશું, બીજા પ્રશ્ન તમારે તમારી જાતે તમારી બુકમાં લખવાના સરસ રીતે પ્રશ્ન અને જવાબ લખવાના છે. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોશું કે મોલ્લાની પીછીમાં શું જડેલું? મોલ્લાની પીછીમાં રંગરંગવાળી ટીલડી જડેલી છે. હવે કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? એના પછીનો પ્રશ્ન છે, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? કવિ આંખ વિશે શું વિચારે છે? કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? તો આ બધા પ્રશ્ન છે, પ્રશ્ન લખી અને તમારી બુકમાં તમારે એમના જવાબ લખવાના છે. પછી શબ્દ પરથી ઉદાહરણ મુજબ આપણે વાક્ય, તમને પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ આપેલું છે કે વાક્ય બનાવવાનું. ધરતી, તો બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો. એના પછી આપણને આપેલું છે પેન્સિલ, પેન્સિલથી લખવાની મજા આવે છે. રબર, પેન્સિલ સાથે આપણે રબર રાખવું જોઈએ અથવા તો આપણે પેન્સિલથી લખેલું ભૂસવા માટે રબરની જરૂર પડે છે. તો કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. સૂરજ, સૂરજ આપણને પ્રકાશ અને ગરમી આપે છે. પછી ઝાડ, ઝાડ શીતળ છાયા આપે છે. હવે કાવ્ય પંક્તિપૂર્ણ છે વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન 3માં કાવ્ય પંક્તિપૂર્ણ છે. તો કાવ્ય પંક્તિપૂર્ણ છે, જ્યારે તમે કાવ્ય કંઠસ્થ કરશો ત્યારે જ તમને કાવ્ય પંક્તિપૂર્ણ આવશે. તો આપણે કાવ્ય કંઠસ્થ કરી અને કાવ્ય પંક્તિપૂર્ણ છે એ આપણે પૂર્ણ કરવાની છે. અહીંયા આપણને કાવ્ય પંક્તિપૂર્ણ આપેલી છે એ આપણે જોશું કે હું તો પૂછું કે મોરલાની, પછી તમારે વાક્ય છે એ પૂર્ણ કરવાના છે. પીછીમાં રંગરંગવાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? હું તો પૂછું કે પોપચે મઢી લે આ દસ દિશ દેખંતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આભલાની ચૂંદડી કોણે કરી? હવે શબ્દો માટે કાવ્યમાં કયો શબ્દ વપરાય છે તે શોધીને આપણે લખવાનું છે. અહીંયા તમને અમુક શબ્દ આપેલા છે. જો મોર, તો એના વિશે આપણે જોશું. મોર એટલે મોરલો. પછી ગાય, તો ગાવડી. આપ, આકાશ અથવા તો નપ. આંબો, આંબલો. બિલ્લી, મીંદડી. અને ચંદ્ર એટલે ચાંદો. આ શબ્દો છે એ આપણા કાવ્યોમાં વપરાયેલા છે અને એના જેવો જ બીજો શબ્દ અહીંયા આપણને આપેલો છે. કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો. હવે તમારે યોગ્ય શબ્દ છે મૂકવાનું છે કીકી, તો શું આવશે? ચકચકતી. એવા દિશા, ધાર, ભમરડી, તારા, ટીલડી. તો આ બધા અહીંયા તમને પ્રશ્નના જવાબ જે શોધીને કાવ્યમાંથી ખાલી જગ્યા ભરવાની છે તમારે તમારી જાતે ભરવાની છે. આ કાવ્યનું રિવિઝન કરવાનું છે, એના પ્રશ્નના જવાબ છે તમારી બુકમાં તમારે નોંધ કરવાની છે. પછી શબ્દકોશના ક્રમમાં તો આપણે એ જોવાનું છે. અહીંયા સરસ રીતે આપણે પાઠ 8 અને 9નું રિવિઝન કર્યું છે, બધાએ લખી અને કરવાનું છે. આવજો.